બહેનો તથા બહેનો એક જ પ્રશ્ન મનમાં ઉદભવી રહ્યો હશે કે મુખ્ય સેવિકાની ફરજો કઈ હોય ચાલો તો તમને બતાવી દઈએ કે મુખ્ય સેવિકાની ફરજો કઈ હોય એક પૂર્વ પ્રાથમિક શાળાઓની પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન માતાઓને આરોગ્ય શિક્ષણ આપવા અંગે માર્ગદર્શન બાળકોને થતી ખામીઓ શોધવા નિવારવા માર્ગદર્શન આ ઉપરાંત બાળકોના ચાર્ટ તૈયાર કરવામાં આંગણવાડી કાર્યકરોને મદદ કરવામાં જરૂરિયાતમંદ બાળકો માતાને ઉપચાર માટે મોકલવામાં આંગણવાડી કાર્યકરને મદદ કરવી આ પ્રકારની મુખ્ય સેવિકાની ફરજ હોય છે આ ઉપરાંત બીજી ઘણી બધી મુખ્ય સેવિકાની ફરજ હોય છે એ આપણે જોઈએ એમાં હોય છે વાર્ષિક મોજણીમાં આંગણવાડી કાર્યકરોને માર્ગદર્શન આઈસીડીએસ યોજના લાભાર્થીની યાદીઓમાં કાર્યકરને માર્ગદર્શન આપવું આ પ્રકારની પણ એમની ફરજ હોય છે આ ઉપરાંત આંગણવાડી કાર્યકરના પ્રશ્નો માર્ગદર્શન ભૂમિકા આરોગ્યને કાર્યકર એટલે કે આરોગ્ય કાર્યકર અને નર્સની મુલાકાત અંગે રેખદેખ રાખવી તો આ પ્રકારની જે મહત્વની ફરજો હોય છે એ આ પ્રકારની હોય છે આ જ પ્રકારના આપણે વિડીયો આપતા રહીશું જે મુખ્ય સેવિકાની ફરજો આ ઉપરાંત એમની કામગીરી આ ઉપરાંત મુખ્ય સેવિકાની જે પરીક્ષા હશે એની કેવા પ્રકારનું સિલેબસ હશે આ ચેનલ ઉપર આપીશું તો બહેનોને વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપને અવનવી માહિતી મુખ્ય સ્વીકારની આપને આપના આપ માધ્યમથી મળતી રહેશે નમસ્કાર